ભુજ શહેરના વોર્ડ નંબર 8માં આવેલા નરનારાયણ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટરની સમસ્યા આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓને સતાવી રહી છે અને આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવ્યા છતાં પણ હજુ સુધી આ વિસ્તારના લોકોના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. નરનારાયણ નગરના રહેવાસીઓ આજે ભુજ નગરપાલિકા ખાતે પદાધિકારીઓને રૂબરૂ મળીને આ અંગે રજૂઆત કરી હતી. એટલું જ નહીં પણ તેમના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારે તાત્કાલિક પગલાં લઈને તેમની સમસ્યા ઉકેલાઈ જાય તે માટે રહેવાસીઓએ રજૂઆત કરી હતી. આ રહેવાસીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અમે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 8 શ્રી નરનારાયણ નગરમાંથી આવીએ છીએ. સાહેબ શ્રી, અમારે ત્યાં ગટરનો પ્રશ્ન તો અત્યંત છે, જે 2017થી અમે લોકો સાહેબ શ્રી લડી રહ્યા છીએ. પણ જ્યારથી વરસાદ પડ્યું ત્યારથી અમારે રોડ, રસ્તાઓ, ઘરની અંદર પણ સાહેબ ગટરવાળું ગંદુ પાણી પ્રવેશે છે, જેના રોગના ભોગ અમારા નાના બાળકો, અબાલવૃદ્ધો સૌ કોઈ બને છે. અને આના લીધે સાહેબ રોગચાળો ફાટવાથી ઝાડા ઉલટીના કેસ વધ્યા છે. કોલેરા સાહેબ શ્રી અત્યંત ભયંકર ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. જો સાહેબ આ કોલેરા જો ફાટી નીકળશે તો કચ્છની અંદર જ્યાં જ્યાં સાહેબ અત્યારે ખરાબ પરિસ્થિતિ છે તેવું સાહેબ શ્રી આપણું આ નરનારાયણ નગર સાહેબ ગંભીરપણે બનશે. માટે સાહેબ શ્રી એક વિનંતી છે કે લોકોના હિત માટે આ ગંદા પાણી નિકાલ થાય, ગટરનો નિકાલ થાય. આ સાહેબ ગટરનો જે 2017થી અમે લડી રહ્યા છીએ એ પ્રશ્ન સાહેબ 22 કરોડ રૂપિયા ફાળવાયા, પણ સાહેબ શ્રી એ તો ગટરના પૈસા ગટરમાં ખોવાઈ ગયા. સાહેબ શ્રી કોઈ ગોતી આપશો? કંઈ મહેરબાની કરી, કૃપા કરીને લોકોના હિત માટે ગટરનું સાહેબ કામ કરો. અમારી કને તમામ ઓરિજિનલ એવિડન્સ છે અને તમારી કને પણ સાહેબ શ્રી બોલે છે. તો સાહેબ એ કાગળિયા તો છે જ, પણ સાહેબ રકમ ક્યાં ગઈ? સાહેબ ગ્રાન્ટ ખોવાઈ જાય છે. માટે લોકોના હિતમાં સાહેબ કામ નહીં થાય તો લોકો સાહેબ માફ નહીં કરે. લોકોની હાલત શું છે, ઘરે આવો તો ઘરે ઘર અત્ર તત્ર ખાટલા, માખી મચ્છર, જ્યાં જો તો ગંદું ગોબરું પાણી, એના લીધે અમારા બાળકોના હાથ પગ ફૂલી જાય છે, ગૂમડા થઈ આવે છે. અને છોકરાઓ નિશાળે જતું હોય છે ને ત્યારે પણ સાહેબ એમને બીક વાગે છે. માટે હાથ જોડીને પ્રાર્થના છે કે પ્રજાના હિત માટે મહેરબાની કરીને સાહેબ કામ કંઈક તો કરો. આજે સાહેબ 4 વર્ષ થયા અમે સાહેબ કાઉન્સિલર સાહેબને હાથ જોડ્યા છે, એ નથી આવ્યા. ત્યારે અમને એમ થયું કે ચલો અમે તો સુદામાં છીએ ને, સાહેબ કૃષ્ણની નગરીમાં આવ્યા છીએ. અને આજે એ સાહેબોને હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે હે કૃષ્ણ, અમે સુદામાં થઈને તમારી કને આવ્યા છીએ. અમારા મત ગયા તો ક્યાં ગયા? બધું કરો સાહેબ, પણ મતનો એક વિશ્વાસ ના તોડો. મતના સાહેબ વિશ્વાસ તૂટી જશે ને પછી માણસો કોઈ મત નહીં આપે. માણસો મત આપે છે જાહેર સુખાકારી, રોડ, રસ્તા, ગટર, પાણી, રોગચાળાથી બચાવવા માટે આરોગ્ય તંત્રની ફરજ છે. સાહેબ છાપામાં આવે છે, મીડિયામાં આવે છે, પણ વાસ્તવિકમાં અમારે ત્યાં સાહેબ તમે વધારો અને જોઈ લો. સાહેબ શ્રી હું આપ સૌને વિનંતી કરું છું કે જાઓ તમે ગાયત્રી મંદિર પાસે. આજે 2020થી ત્યાં સાહેબ ચોથી વખત સતત ગટર ખોદાયેલી પડી છે. અને અત્યારે અમે જોઈ આવ્યા છીએ કે શરદબાગ અને ઈદગાહ પાસે સાહેબ અત્યારે પણ ગટર ખોદાય છે, જે સતત 4 વર્ષથી ત્યાં ખોદાય છે. પણ સાહેબ અમારી 22 કરોડની ગ્રાન્ટ ગઈ ક્યાં? સાહેબ મારી કને સાચા એવિડન્સ છે. સાહેબ હું બતાવીશ તમને શું કામ કે તે મને ઓફિશિયલી આરટીઆઈ હેઠળ માહિતી મળી છે. આરટીઆઈ હેઠળ મળેલી માહિતી ક્યારેય સાહેબ ખોટી નથી હોતી, અને હશે તો સાહેબ હું મારી જવાબદારી સ્વીકારવા તૈયાર છું. શું કામ કે આ મારું નરનારાયણ નગર ગટરમાંથી, રોગચાળામાંથી બચે એવી સાહેબ નમ્ર પ્રાર્થના છે. અમે વોર્ડ નંબર 8 ભુજ નગરપાલિકામાં આવતો વિસ્તાર નરનારાયણ નગર છે, ત્યાંથી આવીએ છીએ. રહેવાસીઓ જે લોકો છે એ બધા જ ને ત્યાં પાણીની, ગટરની અને રોડની તકલીફ છે. વરસાદ પડ્યા પછી 2 ફૂટના પાણી ભરેલા છે અંદર. આ વિસ્તાર લીગલી છે, દબાણવાળો પણ નથી. ત્યાંના કાઉન્સિલરો વ્યવસ્થા કરવામાં રજૂઆત કરી છે, ગ્રુપમાં એડ છે, છતાં એ લોકો જવાબ નથી આપતા કે નથી અને નિરાકરણ કરી દેતા. એના માટે થઈને આજે સોસાયટીના બધા જ લોકો
અમે રજૂઆત કરવા આવ્યા છીએ, જ્યાં લગી રોડના પાણી ત્યાંથી નીકળશે નહીં ત્યાં લગી અમે નગરપાલિકામાંથી જવાના નથી. ને કાઉન્સિલરો એ પોતાની મનમાની કરે છે, પણ અંદર આવીને એ લોકો એક દિવસ પણ અંદર વોટ લેવા આવે છે એ રીતે એક દિવસ પણ એ લોકો અંદર આવ્યા નથી જોવા માટે કે આ લોકોની તકલીફ શું છે. સોસાયટીમાં જુઓ તો જ્યાં જ્યાં ગંદવાડાના પાણી પીવામાં ટાંકામાં પાણી આવે છે, ગટરના પાણી આવે છે, એની રજૂઆત કરી છે, છતાંય નથી ધ્યાન દેતા અને બસ એ લોકો પોતાની મજમસ્તીમાં જ પડ્યા છે. આજે અમે આવ્યા છીએ, ચીફ ઓફિસરને રજૂઆત કરી છે, સાથે સાથે પ્રમુખ છે એમને પણ રજૂઆત કરશું અને ચારે ચાર કાઉન્સિલરને બોલાવીને રજૂઆત કરશું કે તમે શું કામ જવાબ નથી દેતા, અમે તમારા દુશ્મન નથી, તમને વોટ ખપે છે તો અહીંયા જ આવો છો અને અત્યારે અમે બોલાવીશું તો તમે આવતા નથી, નિરીક્ષણ કરતા ને અહીંયા કહી છીએ તો તમે ભાગી જાઓ છો.